ભાવનગર ભયમુક્ત ક્યારે બનશે? ધોળા દિવસે પણ ભાજપના અગ્રણી અને બિલ્ડરનું અપહરણ થતા ભારે ચકચાર મચી ગઈ હતી. ભાવનગર ભયમુક્ત ક્યારે બનશે? ધોળા દિવસે પણ ગુનેગારો સક્રિય રહે છે. ખુલ્લે આમ બેફામ અને બેખોફ ગુનેગારો ગુનાહને અંજામ આપે છે. ધોળા દિવસે ક્રેસન્ટ વિસ્તારમાં ભાજપના અગ્રણી અને બિલ્ડર યોગેશ ધાંધલાનું અપહરણ કરાયું હતું. જોકે પોલીસે ગણતરીના કલાકોમાં જ કાળિયાબીડમાંથી અપહેતનો છુટકારો કરાવ્યો છે. અપહેત યુવાનને ઈજા થતાં સર્ટી હોસ્પિટલમાં ખસેડાયો છે. વધુ વિગતવાર જોઈએ તો ક્રેસન્ટ વિસ્તારમાં આવેલા 111 રેસ્ટોરન્ટ અને ગુરુકૃપા રેસ્ટોરન્ટ નજીકથી બપોરના સમયે સ્કૂટર પર જઈ રહેલા ભાજપના અગ્રણી અને બિલ્ડર યોગેશ બાલશંકર ધાંધલા ઉંમર વર્ષ 50નું મારુતિવાન નંબર GJ04BE605માં આવેલા મો ઉપર રૂમાલ બાંધેલા 4-1 જેટલા શખ્સોએ યોગેશભાઈને જબરજસ્તી મારુતિ વાનમાં બેસાડી વાનને પૂરપાટ વેગે ભગાડી અપહરણ કરી નાસી છૂટ્યા હતા. આ અંગેની જાણ પોલીસને થતાં PI સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. ક્રેસન્ટ વિસ્તારના CCTV કેમેરાના ફૂટેજ ચકાસી અપહરણકર્તાઓ અંગે જાણકારી મેળવી શહેરના જુદા જુદા વિસ્તારમાં અપહરણકર્તાઓને શોધવા ચક્રો ગતિમાન કરાયા હતા. LCB, SOG અને B ડિવિઝનને મળેલી ચોક્કસ બાતમીના આધારે કાળિયાબીડ વિસ્તારમાં અપહરણકર્તાઓ છુપાયા હોવાની અને અપહેત યોગેશભાઈને ગોંધી રખાયા હોવાની મળેલી ગોપનીય વિગતોના પગલે LCB, SOG અને B ડિવિઝનનો મસ મોટો કાફલો કાળિયાબીડ વિસ્તારમાં દોડી ગયો હતો અને માહિતી મુજબના મકાન પર છાપો મારી અંદર પ્રવેશ કરી અપહેત યોગેશભાઈને ઈજાગ્રસ્ત અને અર્ધ બેહોશ હાલતે મળી આવતા તેમને તાત્કાલિક સારવાર અર્થે સર્ટી હોસ્પિટલમાં ખસેડાયા હતા. અપહરણ કરવા જૂનો ડખો હશે.